جاي ناري اوه موتو كورانا ان شاترم سم مالا جاي تو بغني بغني હેલો ફ્રેન્ડ તો નવો વિડિયો માં સ્વાગત છે હવે આગલો પડાવ બોરદેવી રહેશે જે 4-5 કિલોમીટર છે અહીં બધાનો મે વેટ કરી 1 કલાક બરોબર છે આ છેલ્લું જે ઘોડી ઢાળ છે ને ઈ ઉતરીને પણ હજી કોઈ દેખાતા નથી તો હવે બોરદેવી વૈયા જેવી ન્યા કે નેટવર્ક બેટરક આવે તો કોઈને ફોન કરશું તો સારું ચાલો હવે નવા વિડિયો માં આપણે ટાર્ગેટ બોરદેવી બરોબર છે ત્યાં નાવા ધોવાની બધી સુવિધા છે તો બપોરે નાહી ધોઈ નાખી ફ્રેશ થાય અને પછી હાંજે છે ઈ પણ પછી ડાયરેક્ટ આપણે ભવનાથ બરોબર છેલ્લો પડાવ આપણો ભવનાથ રહીશું ભવનાથ તલાટી સારું નીકળીએ પોઈન્ટ છે રસ્તામાં જ આવે મોબાઈલના તમારે ચાર્જિંગ ખૂટી ગયું હોય તો ચાર્જિંગ કરવા માટે 50 રૂપિયા 1 કલાકના એવું કંઈક છે બધા તમારે તમારા મોબાઈલ માટે છે સેફટી માટે ત્યાં જ બેસવાનું એમ એ કોઈની પાસે જવાબદારી પણ નહીં રસ આવી ગયો રસ કેરી ભજ્યા ચા ભજ્યા આપણી ફરસાણ માસ્ટર કષ્ટભંજન હનુમાનજી જગદીશ બાપુ છે અહીંયા અન્ન ક્ષેત્ર આવી ગયું છે આ જગદીશ બાપુ છે આંકડા બંધાયેલા હો પણ ગજબ લ્યો અહીંયા અન્ન ક્ષેત્ર છે શ્રવણ વોર્ડ છે બતાવું તમને શ્રવણ વોર્ડ અન્ન ક્ષેત્ર છે બદરકેશ બાપા ધામ અગિયારે શ્રાવ એના ફરાળ ની પણ સુવિધા છે બાકી જમવાની સુવિધા છે નાઈ ધોવે છે અહીંયા હાથ પગ ધોવે છે પોલીસ વાળા ધ્યાન રાખીને બેઠા છે ફોરેસ્ટ વાળા હેલો મિત્ર ભૂલ્યા શું કહે છે અન્ન ક્ષેત્રમાં હું સડી ગયો ને તે ત્યાં અન્ન ક્ષેત્રમાં હતા બે એની આ બે ની વાટે 1 કલાક હું મેન જે છેલ્લી છે ને શું કહેવાય ઘોડીરાળ છેલ્લો ઘોડીરાળ હાડમાળ એ ઉતરીને 1 કલાક બેઠો હું 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી પછી 10:30 હાલતો થઈ ગયો હું પછી એક અન્ન ક્ષેત્રમાં જવાનું મન છું ત્યાં આપણે ડીશ લૂસતા હતા ધોઈ ધોઈ ખાય ખાય હવે અમૂલની સાઇઝ પીવીસી અને હવે ધીમે ધીમે બોરદેવી વહી જવી અડધે પહોંચ્યા 2 કિલોમીટર બાઈક કર્યું આવે છે દૂરબીનમાં અને આ ભાઈને દેખાતું નથી ઓકે 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 વાહ 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 કાકા એવું ન હોય અમારે પેલા આ ભાઈ કીધું નથી બતાવતું દૂરબીન માં બતાવે બરોબર દૂરબીન માં આ બતાવે 10 રૂપિયા બ્રાઇટનેસ ઓછું છે રૂમ થાય પણ મારા હાથમાં મોબાઈલ છે સ્ટેન્ડ માં નથી ને એટલે બરોબર છે એ લોકો આજ બતાવે દૂરબીનમાં બધાને 10-10 રૂપિયામાં એ લોકો બતાવે છે ને દૂરબીનમાં એ તમને હું બતાવું આપણા કેમેરામાં જ બરોબર
તો એ હાથ બતાવે દૂરબીનમાં એ હાથ બતાવે બરોબર દૂરબીનમાં આ બતાવે 10 રૂપિયા લે બરોબર છે હજી હજી હોતી ઝૂમ થાય પણ મારા હાથમાં મોબાઈલ છે સ્ટેન્ડમાં નથી ને એટલે બરોબર છે એ લોકો હાથ બતાવે દૂરબીનમાં બધાને 10 10 રૂપિયામાં જે તમને હું આમાં બતાવી દઉં બરોબર છે ઘરે બેઠા અહીંયા આવવાની જરૂર નથી તમારે સારું ચાલો આગળ વટીએ એમ જય કિન્નરી ભાવ ઘટતા જા બધા હાવ ભાવ ઘટી ગયા બધું સસ્તું થઈ ગયું બધા બાપુ નો અહીંયા થડો છે બાપુ લોકો બેઠા છે જય ગિરનારી બધા લોકો ભેગા થઈ ગયા છે બોર દેવી બસ પહોંચવામાં જ છીએ બરોબર છે આખી ગેંગ હું રાહુલ ને નિકુલ તઈને હાર્યા હતા અને અંતુ ને ધર્મેશ ને આ દલસુખભાઈ ને ભોગાક્કા ને ભાઈ ઓલો ગોપાલ એ બધાને પહેલાં પહોંચી ગયા બધા જમી લીધું છે હવે કંઈક નાવાની વ્યવસ્થા છે ત્યાં જાય જેટલા લોકો પરિક્રમામાં ખોવાણા હોય ને એ બધા લોકોના નોંધ નામ નંબર ને જ્યાં વ્યક્તિ ખોવાયેલા છે એનું નામ પછી જે ફરિયાદ કરે છે એ લોકોનું નામ જ્યારે જણાય ત્યારે પોલીસવાળા એને સોંપી દે છે જમવા બે મારે અન ક્ષેત્ર વાળા ભાઈઓ જમી લો તુલા ભાઈ એક ડિશ માં 6 જણા તમે બે ડિશ લાવ્યો આપણે એ જ જોઈશું બસ અને અમારે નોટ જોઈશે તમારા આશીર્વાદ જોઈએ હેલો ફ્રેન્ડ બોર દેવી પહોંચી ગયા છે બરોબર છે બેક કેમેરા બતાવું તમને એન્ટ્રી બોર દેવી આ ગિરનાર નો નજારો તો અહીંથી અદભુત છે અદભુત દેખાય છે ગિરનાર ગઢવો ગિરનાર અને આ બોર દેવી આ મંદિર છે બોર દેવોનું ઠીક છે ફર્સ્ટ ક્લાસ અન્ન ક્ષેત્ર પણ ચાલુ છે બોર દેવી આવી ગયું છે ને બોર દેવીમાં છે ને બધા છેલ્લી નાઇટ કરતા હોય છે બરોબર 3 દિવસમાં છેલ્લી રાત છે અહીંયા બોર દેવીમાં કરતા હોય છે અમારે તો આજે નાઇટ ફેટ ક્યાં કહેવાય કે ભવના તલાટીયા વહી જવાનું છે ડાયરી બાકી બધા લોકો અહીંયા નાઇટ જ કરતા હોય જો અહીંયા કાસું સીધું બધું મળતું હોય છે કરિયાણાથી માંડી અને ચંપલ ચાલુ અને આમ જો આખું ગ્રાઉન્ડ છે ફર્સ્ટ ક્લાસ સમજો પણ ડુંગર છે
પર્વત તમને ગિરનાર તો પાછળ બતાવો મેં તમને ના અહીં છે બધા તો આ ગ્રાઉન્ડમાં બધા નાઇટ કરતા હોય છે અહીં છે નવનાથનો ધૂણો બતા એ તમને બેક કેમેરાથી બતાવું બરાબર ને બાકી અહીં રહેવા માટે સ્પેશિયલ લોકો નાઇટ કરવા માટે અહીંયા આવે છે પણ અમારે છે ને સમયનો અભાવ છે એટલે આજે છે ભવનાથ તળેટીએ પહોંચી જવાનું છે અને અહીંયા આવે એમ એસ ભાઈ નાહી ધોઈ અને પછી અહીંથી અમે નીકળીશું હવે 5 થી 6 કિલોમીટર છે એ ભવનાથ તળેટી અહીંની પછી રહે 7 કિલોમીટર બરાબર છે તો સારું ચાલો તમને એક બેક કેમેરા જ બતાવી દઉં જો આ ડુંગર છે આ નવનાથનો ધૂણો છે જો ઉપર દેખાય ને તમને બાકી અહીંયા અચૂક એક વખત આવવા જેવું છે ગ્રીનરી છે ફરતી ફરતી બરાબર છે અને આ એક મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે ફર્સ્ટ ક્લાસ અને પણ તો ગિરનાર છે તમને મેં ભવનાથ તિબત પછી બતાવ્યો મેં તમને આપણે બરાબર છે અહીં બધા નાઇટ કરવા આવે છે અને પાછળ જો નદી પણ છે એ પણ તમને બતાવું ન્યાદેમ નાવા જ આવી છું એટલે અહીં મતલબ નાઇટ કરવા માટે બહુ જ સારામાં સારી જગ્યા ગયો ને તો હાલે મતલબમાં શું હોય પાણીની નાવા ધોવાની સુવિધા હોય ને બાકી અહીંયા કાંસુ સીધું મળે છે અને આવડું મોટું ગ્રાઉન્ડ છે ફર્સ્ટ ક્લાસ જમવાની હોતી અન્નક્ષેત્ર હોતી ચાલુ છે તમે ફ્રીમાં જમી શકો અને પોતાની રીતે કાંસુ સીધું લઈને બનાવી પણ શકો બરાબર છે તો સારું ચાલો હવે નાવાની બાજુ એમ જઈએ છીએ તો બને વિડીયોમાં બતાવું ત્યાં જ તમે જો આ ગિરનાર છે આ ગિરનાર છે આ ફરતો ફરતો ડુંગર છે અહીંયા નવનાથ છે અને આ બાજુ એમ જાવી છીએ બરાબર છે ને આ આખું ઓપન ગ્રાઉન્ડ બધા છે એ પેલું કરતા હોય છે તમે તમારે ડુંગર બતાવવાની ડુંગર અહીંથી શરૂ થઈ જશે આપણે જ્યાં નવા જઈએ છીએ ને અહીંથી એ ડુંગર શરૂ થઈ જશે બરાબર છે આ ડુંગર અહીંથી સ્ટાર્ટ થઈ જ ગયો છે એ આ નાઇટ રહેવાવાળા ને દિવસે રહેવાવાળા જો રોટલા કરે છે આ માસી જો અહીં રોટલા કરે એવી રીતના તમે નાઇટ કરી શકો એમ બધા છે અહીંયા રાત્રિ રોકાણવાળા છે બધા રાત્રિ રોકાણ આવી રીતના મસાલો કરિયાણું બરિયાણું બધું લેતા હોય છે બાકી જો ખાલી ફરતી ફરતી દોરી બાંધી દે અને પાથરના પાથરીને અહીંયા રહેવાનું સ્ટાર્ટ કરી દે બરાબર રોટલા કરતા બેને તમને બતાવી દીધા તો ના રાત્રિ રોકાણવાળા જ છે જો પણ રોટલા કરે બે નજી જો આ ભાઈ બહેનોને એ લોકો છે એ થાપડી બનાવે છે બૈરા લોકોને તો આપણે બતાવતા હતો એ લોકો રોટલા કહી દેતા હોય આ બધા એકલા બધા છોકરા જ છે હેલો બેન તો આપણો આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ બરોબર છે નેક્સ્ટ વિડીયો હવે અમારે સારું ચાલો જય ખુડિયારમાં અને હવે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો કેમ હોય વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બહુ હાર્ડવર્ક કરીએ છીએ